गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप सामान्य ज्ञान विषय भणीशू। धोरण बे में सामान्य ज्ञान विषय भणीशू, तेमा आपणे 24मो पाठ आवीए छीए। पाठनुं नाम छे जुदू चित्र शोधो। पाठनुं नाम छे जुदू चित्र शोधो। नीचे आपेला चित्रना समूहमां एक चित्र समूहमां सरखापणुं धरावतुं नथी। जुदू કૌંસમાં અલગ મીન્સ કે અલગ ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો। પહેલું એક તમને કરી આપ્યું છે, ઉદાહરણ તરીકે તમને એક કરી આપ્યું છે, તો શું છે? આંખ, શરીરના અંગો। શરીરના અંગોમાં બધા જે અંગો આવતા હોય તે બધા છે, અને ગમે તે એક તમને અલગ પડતું હશે તેમાં તમારે ખોટાની નિશાની કરવાની છે। પહેલું ચિત્ર છે આંખનું, બીજું ચિત્ર છે કાનનું, ત્રીજું નાક ને ચોથું પગ, અને આ છે હોડીનું ચિત્ર। આંખ, કાન, હોડી, નાક ને પગ આ બધી વસ્તુ આપેલી છે, પરંતુ શરીરના અંગોમાં કયું આપણને આવતું નથી? હોડી નથી આવતી। શરીરના અંગોમાં આંખ આવે, નાક આવે, કાન આવે, પગ આવે, પરંતુ હોડી આવે નહીં। તો તે અલગ પડે છે ને, તો તે તમારે તેના પર ચોકડીની નિશાની કરવાની છે। આ તમને ઉદાહરણ આપ્યું છે, તે મુજબ તમારે બધા જ આ કરવાના છે। બીજું છે વાહનો। વાહનોમાં જે તમે વાહનો આવતા હોય તે બધા આપેલા છે, અને જે વસ્તુ અલગ પડતી હોય તેના પર તમારે ચોકડીની નિશાની કરવાની છે। વાહનોમાં પહેલું ચિત્ર છે સાયકલ, બીજું છે ગાડી, રિક્ષા ને કાર, મોબાઈલ ફોન, આ બધા જ તમને વાહનો દેખાય છે, પરંતુ શું અલગ પડે છે? મોબાઈલ એ વાહનોમાં આવતા નથી। જો અહીંયા પેલું છે સાયકલ, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન ને રિક્ષા, આ પાંચ વસ્તુ આપેલી છે, પરંતુ વાહનોમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? મોબાઈલ ફોનનો। તો તમારે તેના પર ચોકડીની નિશાની કરવાની છે। પછી તમને ઉપર આપેલું છે પાલતુ પ્રાણીઓ। પાલતુ પ્રાણીઓ તો આ છે ગાય, પછી છે વાઘ, પછી છે કૂતરો, પછી છે ઘોડો ને ભેંસ, બધા જ પાલતુ પ્રાણી આપ્યા છે। ગાય પાલતુ પ્રાણી છે, કૂતરો પણ પાલતુ પ્રાણી છે, ભેંસ પણ પાલતુ પ્રાણી છે, અને ઘોડો પણ પાલતુ પ્રાણી છે। વાઘ પાલતુ પ્રાણી કહેવાય કે નહીં કહેવાય? નહીં કહેવાય। તો શું છે, જે ચિત્રમાં જે વસ્તુ અલગ પડતી હોય, જે કંઈ પણ અલગ પડે તેના પર તમારે ચોકડી કરવાની છે। અહીં શું અલગ પડે છે? પાલતુ પ્રાણીમાં શું નહીં આવે? વાઘ। વાઘ પાલતુ પ્રાણીમાં આવતો નથી, તો તેના પર આપણે શું કરવાનું છે? ચોકડીની નિશાની કરવાની છે। પછી છે જંગલી પ્રાણીઓ। પાંચ જંગલી પ્રાણીઓ, તો પાંચ વસ્તુ આપેલી છે, જો વાઘ આપેલો છે, એટલે સોરી સિંહ આપેલો છે, રીછ આપેલું છે, પછી શું છે, બકરી આપેલી છે, શિયાળ આપેલું છે, અને હાથી આપેલો છે। જંગલી પ્રાણીઓમાં બધા જ આવે, હાથી આવે, સિંહ આવે, શિયાળ આવે, રીછ આવે, પરંતુ બકરી આવતી નથી। બકરી પાલતુ પ્રાણી છે, પણ અહીં તમને શું કીધું છે? જંગલી પ્રાણીઓ, જે શું અલગ પડે છે તમને આમાં? બકરી અલગ પડે છે, તો બકરી પર ચોકડીની નિશાની કરવાની છે। પછી છે પંખીઓ। અહીંયા હરણ આપેલું છે, મોર આપેલો છે, ચકલી આપેલી છે, પોપટ છે, અને કબૂતર છે। પંખીઓ, પંખીઓમાં જે નહીં આવતું હોય તેના પર તમારે ચોકડી કરવાની છે। હરણ પંખીઓમાં આવે છે, નથી આવતું, તો શું કરવાનું? તેના પર ચોકડીની નિશાની કરવાની છે। પછી છે જંતુઓ। શું આપેલું છે? આ કીડી આપેલી છે, મચ્છર આપેલું છે, ઘુવડ, વંદો અને મધમાખી, આ પાંચ વસ્તુઓમાં, પાંચ જંતુઓમાં શું અલગ પડે છે? આ જંતુની કહેવાય, તો શું છે? આ ઘુવડ, ઘુવડ અલગ પડે છે, તો ઘુવડ પર ચોકડીની નિશાની કરવાની છે। એટલે મીન્સ કે આ પાઠનો મતલબ શું થાય? જે વસ્તુઓ, જે ચિત્ર અલગ પડતું હોય તે શોધવાનું છે, અને તેના પર ચોકડીની નિશાની કરવાની છે। પછીનો પાઠ છે, પછી છે ફૂલ। ફૂલમાં શું છે? ગુલાબ છે, રીંગણ છે, મોગરો છે, પછી આ શું છે? ગલગોટો છે, આ ગલગોટો છે, ને આ કમળ છે। તો આમાં ફૂલ બધા જ, આ ફૂલ છે, આ ફૂલ છે, આ ફૂલ છે, અને આ ફૂલ છે। રીંગણને ફૂલ કહેવાય નહીં, તે શાકભાજી છે,
तो शू अलग पड़े छे रींगण, तो तेना पर आपणे चोकड़ीनी निशानी करवानी छे। पछी अहीं छे शाकभाजी, શું આપેલું છે? પહેલાં પીંડો આપેલો છે, દૂધી આપેલી છે, કોબી આપેલી છે ને કારેલું આપેલું છે, પરંતુ આ શું છે? ફૂલ છે, શાકભાજીમાં ફૂલ આવે નહીં, આ અલગ પડે છે। ગલગોટો સૂરજમુખી અલગ પડે છે, તો તેને જેના પર આપણે શું કરવાનું છે? ચોકડીની નિશાની કરવાની છે। પછી છે સજીવ, ઝાડ આપેલું છે, જિરાફ આપેલું છે, હંસ આપેલું છે, કુર્સી આપેલી છે અને પતંગિયું આપેલું છે। ઝાડને આપણે સજીવ કહેવાય, જિરાફને સજીવ કહેવાય, હંસને પતંગિયા બધા સજીવ કહેવાય, પરંતુ ખુરશી સજીવ કહેવાય નહીં, તે અલગ પડે છે। તો તેના પર આપણે ચોકડી કરવાની છે। ઝીબ્રા આપેલું છે આ। પછી છે નિર્જીવ વસ્તુઓ, આપેલું છે પેન્સિલ આપેલી છે, ઘંટ આપેલો છે, કુકર, ઇસ્ત્રી અને ઘેંટું। નિર્જીવ વસ્તુ કઈ છે આમાં? આ બધી નિર્જીવ વસ્તુઓ છે, પરંતુ સજીવ વસ્તુ અલગ પડે છે। નિર્જીવ વસ્તુમાં ઘેટું અલગ પડે છે, તો તેના પર આપણે ચોકડીની નિશાની કરવાની છે। પછી છે રમતગમતના સાધનો, અહીં કાગળો આપેલો છે, ફૂલ રેકેટ આપેલું છે, બેટ આપેલું છે, હોડી આપેલી છે, પછી આ બોલ આપેલો છે, બોલ આપેલા છે, તો આમાં શું અલગ પડે છે? કાબર અલગ પડે છે રમતના સાધનોમાં, તો તેના પર આપણે ચોકડીની નિશાની કરવાની છે। પછી છે રસોડાની વસ્તુઓ, ચમચી આપેલી છે, સાણસી આપેલી છે, છરી છે, કાસકો છે અને વાટકી છે। રસોડાના સાધનમાં કાસકો આવે નહીં, તો તેના પર આપણે ચોકડીની નિશાની કરવાની